તો આ તરફ મહત્વપૂર્ણ સમાચાર જમ્મુ કાશ્મીરમાંથી આવી રહ્યા છે કે જ્યાં અમરનાથ ગુફાથી 2 કિલોમીટર દૂર વાદળ ફાટ્યું છે. 5 લોકોના મોતના સમાચાર પણ છે. ગુફા આસપાસ 10 થી 12 હજાર શ્રદ્ધાળુઓની હાજરી હતી. એનડીઆરએફ એસડીઆરએફ ની બચાવ કામગીરી હાલ ચાલી રહી છે. દુર્ઘટના બાદ અમરનાથ યાત્રા અટકાવી દેવામાં આવી છે. આ પણ એક મહત્વપૂર્ણ માહિતી. 30 જૂન થી શરૂ થઈ છે અમરનાથ યાત્રા, જે હાલ અટકાવી દેવામાં આવી કારણ કે વાદળ ફાટ્યું છે અને અનેક લોકો ફસાયા છે. ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને રાહત કેમ્પમાં ખસેડવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વાદળ ફાટતા 25 ટેન્ટ અને 2 લંગરને પણ નુકસાન થયું હોવાની વિગતો છે. પહેલા તો સમગ્ર વિગતો મેળવી લઈ સંવાદદાતા હર્ષલ ખંડેડી આપી રહ્યા છે. શું વિગતો છે પહેલા તો? જીને વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરથી અતિ મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. જમ્મુ કાશ્મીરના અમરનાથ ગુફા પાસે એટલે કે ગુફાની 2 કિલોમીટરની દૂર વાદળ ફાટ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 5 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે. આ ગુફાની આસપાસ 10 થી 12 હજાર લોકો એટલે કે શ્રદ્ધાળુની હાજરી હતી, જેમાંથી 5 લોકોના મૃત્યુ થયા હોય તેવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જી બિલકુલ. હાલ બચાવ કામગીરી કઈ રીતે ચાલી રહી છે? સમગ્ર વાત કરવામાં આવે તો એનડીઆરએફ ટીમ અને એસડીઆરએફ ટીમ ની બચાવની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. દુર્ઘટના બાદ અમરનાથ ની યાત્રા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. જી બિલકુલ, આભાર સમગ્ર વિગતો બદલ. તો અમરનાથ ગુફાથી 2 કિલોમીટર દૂર આ વાદળ ફાટ્યું છે. 5 લોકોના મોત થયા હોવાના પણ અહેવાલ છે. ગુફા આસપાસ 10 થી 12 હજાર શ્રદ્ધાળુઓની હાજરી હતી તે સમયે આ ઘટના બની છે. હાલ તો એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે. જોકે મહત્વનું એ કહી શકાય કે દુર્ઘટના બાદ અમરનાથ યાત્રા અટકાવી દેવામાં આવી છે. 30 જૂન થી તેની શરૂઆત થઈ હતી, જોકે વાદળ ફાટવાની ઘટનાથી અમરનાથ યાત્રા અટકાવી દેવામાં આવી છે. ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને હાલ રાહત કેમ્પમાં ખસેડવામાં આવી રહ્યા છે. વાદળ ફાટતા 25 ટેન્ટ અને 2 લંગરને નુકસાન થયું છે, સાથે 5 લોકોના મોત થયાની પણ સમાચાર સામે આવ્યા છે. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓનો આંકડો વધે તેવી પણ શક્યતા.